પણ યાર અત્યારે આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કમાટી બાગ ખાતે બાળ મેળાનું જે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો, ત્યારે જે આ બાળ મેળો હતો તેનો આજે અંતિમ દિવસ હતો. બાળકો દ્વારા પણ ખૂબ જ મજા માણવામાં આવી. ત્યાં અવનવા પ્રદર્શનની રજૂઆત કરવામાં આવી, સંસ્કૃતિની પણ ખાસ રજૂઆતો કરવામાં આવી. ત્યારે કહી શકાય કે વડોદરા શહેરના ખાસ મહાનુભાવોએ પણ હાજરી આપી હતી. ત્યારે આજરોજ શિક્ષણ સમિતિના ચેરમેન તેમજ સાજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા દ્વારા પણ બાળ મેળાની મુલાકાત લેવામાં આવી અને આજનો આજે અંતિમ દિવસ બાળ મેળાનો હતો ત્યારે તેની મુલાકાત આજરોજ તેમના દ્વારા લેવામાં આવી અને બાળકો દ્વારા પણ ખૂબ જ કહી શકાય કે ઉત્સાહભેર જે ભાગ લેવામાં આવ્યો હતો. ત્યારે આજરોજ કમાટી બાગ ખાતે જે આ બાળ મેળો યોજાયો હતો તેનો અંતિમ દિવસ પણ હતો. ત્યારે અંતિમ દિવસે તમામ લોકોએ મુલાકાત લીધી અને ખૂબ જ ઉત્સાહભેર તેમાં ભાગ લીધો અને મુલાકાત ખાસ લેવામાં આવી. સર, આપ શ્રી અમારી શિક્ષણ સમિતિના બાળકો માટે સરકાર શ્રીમાં કઈ કઈ રજૂઆત કરવા માંગો છો, શું તમે અમને જણાવશો? શિક્ષણ સમિતિ એ વડોદરા મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિ છે અને શિક્ષણ સમિતિના કોઈ પણ પ્રશ્ન હોય છે એ અમે સમયાંતરે વડોદરા મહાનગરપાલિકામાં એનું સોલ્યુશન લાવતા હોય છે. જરૂરિયાત પડે તો સરકારની કોઈ પણ ગ્રાન્ટ અથવા સરકારમાંથી બિલ્ડિંગ્સ, એસએસએમાંથી સર્વ શિક્ષા અભિયાનમાંથી બિલ્ડિંગ્સ, આ બધું શિક્ષણ સમિતિમાં બને એના માટેના અમે સરકારની અંદર રજૂઆત પણ કરતા હોઈએ છીએ અને એના માધ્યમથી અમે શિક્ષણ સમિતિ કઈ રીતે વધુ સારી બને એ અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ. આ વર્ષે હું પોતે સરકારમાં એક પ્રશ્ન પૂછી રહ્યો છું વિધાનસભાના સત્ર દરમિયાન કે વડોદરાને બીજી નવી કેટલી ધોરણ 9ની માધ્યમિક શાળાઓ શરૂ કરવા મળશે એ સરકારમાં હું પ્રશ્ન પૂછી રહ્યો છું અને એમાં પણ સયાજીગંજ વિધાનસભામાં કેટલી મળવાની છે એ મારો પ્રશ્ન મેં ત્યાં મૂક્યો છે. ભાઈ લોખંડી પુરુષ, તમે સમજો તો ખરા કે બાજુના ભાઈ નો ઘર છે તમારો સમીકરણ ઉભા છે. ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો આ 51મો બાળ મેળો જ્યારે 25-29 જાન્યુઆરીના રોજ સયાજી બાગ ખાતે યોજાઈ રહ્યો છે અને એનું નામ જ સયાજી કાર્નિવલ આપ્યું છે. હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આ સફળ બાળ મેળા માટે શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશભાઈ, વાઇસ ચેરમેન હેમાંગભાઈ, એમની ટીમ અને એની સાથે એઓ શ્વેતાબેન પારગીને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ અર્પણ કરું છું. શિક્ષણ સમિતિનો બાળ મેળો એ ખરા અર્થની અંદર બાળકની અંદર જે આંતરિક શક્તિ છે એને બહાર લાવવાનું કામ કરે છે. અલગ અલગ સ્ટોલ્સ અને અલગ અલગ મોડ્યુલ્સના માધ્યમથી જે લોકોને ખબર નથી હોતી એ બહાર લાવવાનું, લોકોને દેખાડવાનું કામ એ શિક્ષણ સમિતિ કરે છે. ક્યાંક આંતરિક અને બાહ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા બાળકની અંદરની રહેલી ઉર્જાને બહાર લાવવાનું કામ પણ શિક્ષણ સમિતિ કરી રહી છે. એમાં પણ વિશેષ રૂપે આ વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કોણ બનેગા જ્ઞાનપતિ ટોક શો, અંતાક્ષરી અને ટેલેન્ટ શોના માધ્યમથી શિક્ષણ સમિતિના બાળકો દ્વારા કેવી રીતે ટેલેન્ટ વધે, લોકોની જાણકારી વધે અને એમાં બાળકોની અંદરનું કૌતુક બહાર આવે એના માટેના પ્રયત્ન થયા છે. એના માટે હું પણ શિક્ષણ સમિતિને અભિનંદન અને શુભકામનાઓ અર્પણ કરું છું. નવો ટોક શો ચાલુ થયો છે જેમાં આપનો એક સવાલ હતો કે સરકારમાં શું રજૂઆત છે, નવમા ધોરણને કઈ વાત કરી, શું છે સમજ? આ ટેલેન્ટ શોની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આજ સુધી 1-8 ધોરણ ચાલતી હતી, પરંતુ આ વર્ષે શિક્ષણ સમિતિ દ્વારા ગત વર્ષે 9મું ધોરણ પણ અમુક શાળાઓમાં શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે મેં પોતે સરકારમાં એવો પ્રશ્ન પૂછ્યો છે કે સયાજીગંજ વિધાનસભામાં પણ કેટલી નવું 9મું ધોરણ આપવાના છો, તો એ દિશાની અંદર પણ 9મું ધોરણ વધે શિક્ષણ સમિતિ દ્વારા એના માટેના અમારા પ્રયત્નો છે. આપ જોઈ શકો છો કે 25 તારીખે શરૂ કરેલો બાળ મેળો આજે 28 તારીખે સમાપન તરફ જઈ રહ્યો છે. આશરે 5 લાખથી વધારે નગરજનોએ એમાં ભાગ લીધેલો છે. અલગ અલગ કૃતિઓ અમારી નગર પ્રાથમિક શિક્ષણના બાળકોએ રજૂ કરેલી છે. તો બહાર જોઈ શકો છો જ્ઞાનપતિ, કોણ બનેગા કરોડપતિ, સાથે સાથે ટેલેન્ટ શો, અંતાક્ષરી,
અને અલગ અલગ પ્રકારની કૃતિઓ રજૂ કરીને નગરજનોમાં જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોમાં જે પ્રતિભા રહી છે એ ઉજાગર કરવાનો પ્રયત્ન કરેલો છે. સાથે સાથે ચાર દિવસમાં પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાવાળાએ અમને જે સાથને સહકાર આપ્યો છે એ બદલ એ લોકોનો પણ આભાર માનીએ છીએ. પોલીસ કમિશનર સાહેબનો પણ આભાર માનીએ છીએ, કલેક્ટર સાહેબનો પણ આભાર માનીએ છીએ, અને સાથે સાથે મ્યુનિસિપલ કમિશનરે જે અમને ગ્રાઉન્ડ આપેલું છે બદલ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે. આજે વડોદરા જિલ્લામાં આયોજિત આ નગર શિક્ષણ પ્રાથમિક સમિતિ દ્વારા જે આજે 51મો જે બાળ મેળો આયોજિત કરેલો છે તેમાં અમે આજે સહભાગી થયા છે. તદુપરાંત આજે વિવિધ સાયન્ટિફિક થીમ છે, સોશિયલ થીમ છે, કલ્ચરલ થીમ છે, જેવી કે મિલેટ્સને પ્રમોટ કર્યું છે, વિજ્ઞાનના જે આપણા જે સાયન્સ ટેકના વિવિધ મિશન છે, ચંદ્રયાન છે, આદિત્ય L1 છે, મિલેટ્સ છે, પછી આપણી જે એન્શિયન્ટ જે રીત રિવાજ છે, આવી વિવિધ થીમો પર બાળકોએ સ્કૂલના બાળકોએ ખૂબ સારું આયોજન કર્યું છે. કલ્ચરલ પ્રોગ્રામ બાજુમાં ચાલે છે. વિવિધ થીમ પર આજે શહેરીકરણ, ગ્રામીણ અર્થવ્યવસ્થા પર પણ ઘણી થીમો હતી, તો ઉત્કૃષ્ટ પ્રદર્શન દેખવા મળ્યું છે. અને સાથે સાથે શહેરીજનોએ પણ ખૂબ સારો બહોળો જનપ્રતિસાદ આપ્યો છે. ખાણીપીણીના સ્ટોલથી માંડીને અહીંયા જે ચહલપહલ દેખવા મળે છે જેનાથી બાળકોના માનસ પર એક ખૂબ સારી અસર પડશે અને આવી રીતે બરોડાનું નામ ગુજરાતમાં અને તેમજ ભારતમાં પણ રોશન થશે. આવા બાળ મેળાઓ થવા જોઈએ જેથી આપણા ડેમોગ્રાફિક ડિવિડન્ડને એક દિશા મળે, સાયન્ટિફિક ટેમ્પર મળે અને આવી રીતે ભારતને આગળ વધવામાં એક પિલર સાબિત થાય. થેન્ક યુ સો મચ. મેં રાઠવા જૈનીશ, રહેવાનું મારે બરોડા, હાલમાં જુનિયર ક્લાર્ક પંચાયત ગોધરા જિલ્લા પંચાયત. અમે બહુ એન્જોય કર્યું, દર વર્ષની જેમ અમે આ વર્ષ પણ આવ્યા, ખૂબ મજા આવી અહીંયા આવીને. અમે ફર્યા, સારું છે જોવાનું અહીંયા બધું. સાયન્સ પ્રોજેક્ટ છે, પછી ડાન્સ છે, કોઈક સિંગિંગ કરે છે, અલગ અલગ એન્જોયમેન્ટની થિંગ્સ છે અહીંયા ઘડી જોવા માટે ને કરવા માટે. રાણા દેવાંશી પિયુષભાઈ.